ખાસ કરીને પ્રોફેસર ડોક્ટર ચિરાગ શાહની પાસે જઈએ એ પહેલા ડોક્ટરની દ્રષ્ટિએ આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે હવે આ સમાચાર બધાએ વાંચ્યા હશે સવારથી. અલગ અલગ જ્યારે આપણે મોબાઈલ પર હવે સમાચાર જોતા અને વાંચતા થયા છીએ ત્યારે ચોક્કસ આ સમાચાર આપે વાંચ્યા હશે, પરંતુ શ્વાસને કેટલો ખતરો રહેતો હોય છે આ પ્રકારની પ્રદૂષિત હવાથી એ શોની શરૂઆતમાં જાણવાનો આપણે પ્રયત્ન કરીએ. જે ડોક્ટર રાધે, હેલો, ગુડ ઇવનિંગ એવરીવન. પ્રદૂષણ ઇન્ડેક્સ જે આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે ડે ટુ ડે માં આપણે ન્યૂઝપેપરમાં જે હોર્ડિંગ્સ તમે વાત કરી એમાં જોતા જોઈએ છીએ, અને ખાસ કરીને જે લાસ્ટ બધા આંકડા છે દિલ્હીની સરખામણીમાં આપણે અમદાવાદમાં ખાસા વધારે છે. પ્રદૂષણથી સૌથી પહેલું જે ઓર્ગન ઇફેક્ટ થાય છે આપણા લંગ્સ છે, રાઈટ? અને લંગ્સના જે પ્રી એક્ઝિસ્ટિંગ ઇલનેસ વાળા દર્દી, ખાસ કરીને અસ્થમા સીઓપીડી વાળા જે પેશન્ટ છે, એ સૌથી પહેલા અફેક્ટ થાય છે. અને એમની જે રોગ જે એકદમ બેલેન્સ સ્ટેટમાં હોય છે ત્યાંથી એગ્રેશનમાં આવી જાય છે જ્યારે પણ પ્રદૂષણ વધે છે ત્યારે. જો આના માટે આપણે એક સરખામણી કરીએ તો જે સમય લોકડાઉન હતું એ સમય આપણે ખાસું જોયેલું કે વેહિકલ એક્ટિવિટી, ઔદ્યોગિક એક્ટિવિટી બધી ખૂબ જ બેઝ લેવલે આવી ગયેલી, તો પ્રદૂષણના ખાસો ઘટાડો નોંધાયેલો. તો એ દરમિયાન જે મારા પેશન્ટ હતા, જે અસ્થમાના પેશન્ટ છે, જે સીઓપીડીના પેશન્ટ છે, એમની જે ક્લિનિકની વિઝિટ હતી એ ખાસી ઓછી થઈ ગયેલી હતી, એમની જે મેડિસિનની રિક્વાયરમેન્ટ હતી એ પણ ખાસી ઘટી ગયેલી. એટલે પ્રદૂષણ છે આપણા ફેફસા છે ખાસ કરીને એને ફર્સ્ટ અને ફોરમોસ્ટ અફેક્ટ કરે છે. પ્રદૂષણનો ડાયરેક્ટ કનેક્શન છે આપણા હેલ્થ સાથે, ડેફિનેટલી.